થઈ ગયા છો હા તમારે જો કોલેજ કરાવ જવાનું હા વાંધો નહીં વિસનગર છીએ ત્યાં કોલેજ કરવા વિસનગર જો ગમે તે જો વિજાપુર હોય વડનગર જો છીએ ત્યાં કે ત્યાં કહીએ ત્યાં ફરી બીજા મેં એડમિશન કરીએ કોલેજ હા બરોબર હા બરોબર વિસનગર દાખલ કરી દઈએ બરોબર વિનગર ભણવાની ઈચ્છા છે બોલો તમારે હું એડમિશન લેવા જાઉં છું કોલેજ માં બેજો આપવું હોય તો હેરાન થાય મારે ભેગા ભેગો આપણે બેવાને કોણ પતી જાય મને હાલ તો ખબર તો ઓછી પર વાંધો નહી પણ અમારો ભણાવે એટલે ભણાવા જ નોકરી લેવાની જવાબદારી તમારી મારી જવાબદારી કોઈ નહીં એટલી રાખવા બરાબર તે અમારે રોમચાન એડમિશન લેવાનું જ છે કોલેજ માં બરાબર તમે ભણાવો તમારે દખી યાર અમારે તો હું આમ હતો એટલે સાહેબ આ ભણાવવાના છે મતલબ તમે અમે તો પણ તમારે એડમિશન કરાવી ભણા પર કે કોલેજ માં કોલેજ માં તો હા બરોબર એ તો વાત સાચી તમારી એટલે અમારે આગળ જ ભણાવવાના એટલે તમે સીધું વિસનગર તમારે કોલેજ માં એડમિશન કરવા મેલ લઈ ગયો એ ના હોય તો તમારા મારા ઉપર ફોન કરી દેવાનો હું મારા ફોન નો નંબર આલું હું હા બરોબર સારામાં ના આવતો બરોબર હા હું તમારો નંબર આલું તે તમારા માં આવી જાય બરોબર મેસેજ મોકલું હા મોકલી દેજો મેસેજ આવવાનો નહી હા 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 તે પર તમે એના પર ફોન કરી દેજો કે ના આવું તો બરોબર પછી વાની વાત હોણ તમારા છોકરા આવું ના આવી એ દારે તમારા મન ફોન જ કરી દેવાના એ જવાબદારી અમારી મોકલવાની કાયમ એક બરાબર હા 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 વાંધો નહી હા બેટા તો દેવ હા બાપા હા તારું કોલેજ માં એડમિશન થઈ ગયું બરોબર હા તો કાલે તું ઉપરી જજે કોલેજ માં છેલે ફી હતે ફી તો 30,000 કીધી એમએન માં લીધું એડમિશન ઓહો એમએન માં લીધું હા તે કાશે લાગે જાનું કાલે તું હવારે જતો રહેજે ને હા એટલે 10 વાગે કીધું કે સાહેબ ને ભેગો થઈ જજે એટલે તો અંદર દાખલ થાય બરોબર વાંધો નહીં તો હાર અને પાછા પેલું ફ્રી ફાયર રમતા તેવું ના કરો પેલું શારામાં વાંધો નહીં તો નહીં કરી આવું તો તારું એડમિશન લેવડાવી ના આવ્યો કોલેજ માં લઈને
चली वो अंकित दिया फी एक बार ये तो 3000 रुपया की था आपरे बराबर पर वो तो ने 350 था तो मैं तने बना माटे तैयार छु जो तन कह दऊ એટલે તારે કમ્પ્લીટ રોજ 9 વાગે તૈયાર થઈને 10 વાગે તો ટચ થઈ જાવ ઉપર કોલેજ માં થઈ જશે વાતો ને બરાબર અને જો તમે નહીં ગયા જો સાહેબ નું કહીને જ આયો હું સીસી કેમેરા માં તરત જ બતાવશે તમારી હાજરી અત્યારે કેમેરા માં લેહ અત્યારે ચારા માં તમને કહી દઉં અત્યારે થાય જ નહીં ને આવર હા કેવું જ નહીં પણ તમને કહેવાનું સવાલ અને જો તમે 12 માં કરી તો ગોડ આયો પેલી જારી માં જઈને ફ્રી ફાયર રમતા હતા જો એવી કોઈ તમારી ફરિયાદ આય ને તો તમારા સોબરો વેત ઉતાર નાખો હું આ તમે કહી દઉં રેગ્યુલર ચાલુ તો અમે જઈએ દાન હા જો કાલે તમે જતા રહેજો બરોબર બાપા તો ઘેર સુધી નહીં ખાતા નહીં બાપા સાહેબ આપણા ગુરુ કહેવાય ગમે તે પણ આપણો ગુરુ કહેવાય શું કીધું અને કાલથી તમારે નિયમિત રોજ કોલેજમાં 9 વાગે તૈયાર થઈને ઉપરી જવાનું હા મારે કહેવાની આવા નહીં વેલા ઉઠવું પડે 9 વાગે તો ઈકન શાળા એ કોલેજ માં જવાનો ટાઈમ થઈ ગયો ઈકને એક જવાનું કીધું પણ લે વેલા ઉઠીને બ્રશ બ્રશ કરીને તૈયાર જ થઈ જાય તમારે મારે કહેવાનું આવા ના અમે તમને એના નહીં અમુ રાયમ થાય એટલે રોજ તમે કોલેજ માં ઉપરી જજો બરાબર તું મારા ઘેર ના જો નહીં ઘેર રહી એમ જતા રહીશું કાલ થી એમ કમ્પ્લીટ હા હું એમ જાઉં છું ખેતર માં તમે તમારી થી ઉપરી જજો હા તા બેટા સહદેવ હા બાપા હા કોલેજ માં જવાનું તો તમારે બસ ના મળે ને હા હા તો પાસ માટે તો તમને હું ભાડું આલું તે લેતા જો અને ના મળે તો આવજો બરોબર એમો હાલ ઉપરો તાન ટાઈમ થયો તમારા કોલેજમાં જવાનો ટાઈમ થઈ ગયો મારે હેડવાનું જ છે પેલા ને બોલી પાસ તો કઢાઈ દીધો ને તમે ઓવા પછી જોશી પૈસા બૈસા ઓ કદાચ બસ ના મળે તો શું કરીશું સારું કિતામાં ઉભો રહો 100 રૂપિયા તો છેલ્લા પડ્યા તા લે 100 રૂપિયા છે બરાબર વધારે વાપરતો નહીં ના વાપરું બસ ના ભલે કદાચ ભાડું જરૂર પડે તો જ ન કઈ નહીં પાછા લાવજે એટલે હવારે આપણે શાક વડાઈ જાય હા આ પેલા અજમેલ પા ખરા ને એ વાળા છોકરા હારા બે દિવસ થી આવતા નહીં કોલેજ માં લા ને અજમેલ પા ફોન કરું હાલો હા બોલો સાહેબ હાલો અજમેલ પા તમારા છોકરા કોલેજ માં આવતા નહીં બે ત્રણ દિવસ થી અમારો અમશો ને નહીં આવતા બેતા રહી ના અગર થી તો કમ્પ્લીટ તૈયાર થઈને 100 વાગે ઉઠીને બ્રશ કરીને તૈયાર થઈને ઉપડી જો આમાં આપો શું ખબર પડે છોકરો છે અખરસી તો બધી આપણને શું સમજણ પડે બધી તમે ધ્યાન રાખજો છોકરાની બે દિવસ થી જ નહીં આવતા નહીં હા બે ત્રણ દિવસ થઈ ગયા હા ના આજે અહીંયાની ખબર લઈએ છીએ અમે બરાબર પછી તમે આઈને પાછું જે હોય તમને ફોન કરું છું હું હજુ હા બરાબર હા ગુલાબભાઈ હા અજમલભાઈ શું કરો હતા ને તમે તો ખેતર માં આપણે રમશો ને શાળા માં જતા રહે છે સાહેબ નો ફોન આવે તો કોલેજ વાળા સાહેબ નો હા બે દાડા ગયા નહીં બે દાડો શાળા માં જ નહીં જાય ના તો પછી તાને વણ આપણે ઓગવા પછી ચોચો શીખજો નહીં તમે એમ કરો ઘેર થી ને કરવા દો
અને આપણે બે પાછળ પાછળ જઈએ એ શું જોઈશે બધી ખબર પડી જશે આપણો હા પછી આ ચોબરું ઉતારી નાખો આટલો ખર્ચો કર્યો આ રૂવેણવેણી પૈસા લાવીને આ રીતના પછી બગાડ તો મેં ના આવે ને અને મેં તમે તો રૂવેણી લાવ્યા હું તો પેલા વેચવા લાવ્યો છું પેલા વિષ્ણુભાના ત્યાંથી 2% વેચ કરે તાને તો એની ફી ભરીએ 40,000 રૂપિયા તો પછી છોકરાને આપણે જોવા પડે યાર એટલે એનું તો મારે કમ્પ્લેટ જ ધોન રાખવી પડે અને ધોન ના રાખે તો આપણે 40,000 ફોગટમાં જાય આપણે તો મજૂરી કરી મળી જવાની એને પાછળ આટલો ખર્ચો કરીએ તો કરવાનું આપણે પછી હા તે કાલે આપણે યોના શેરી શેરી જઈએ બરોબર કાલે સારા કોલેજમાં મોકલીએ અને પછી આપણે બે યોના પાછળ પાછળ જઈએ કાલ તો યોની હોજ લેવી જ પડશે પાછળ પાછળ નકર આવું ચાલે જ ના જો તમને કહી દઉં હા તે વાંધો નહીં રહો જઈએ બરોબર હા તાન આપડે હું એ જ કહેતો હતો કે ફોન આવ્યો હતો સાહેબ નો ને તે કીધું આ રખડું જ છે છો એટલે કીધું યુવાન આ તો હોજ લેવી જ છે યુવાની અને બારું ને એ ફરી વાર આ તો એને રિચાર્જ યુવાનું ફરી જાવ ને એ કારણ તો બુદ્ધું હોકું જ છું જો આ બુદ્ધું બુદ્ધું હાથમાં આવી ગયો ને તે બુદ્ધે ને બુદ્ધે ગયો હા કહી નાખવાનું હું એવું જ કરું કોક જાવ ને 20 રૂપિયા વાળી સિગરેટ છે હારી હ ક્રશ ક્રશ બાપાએ હો રૂપિયા લે તા પછી કરવાનું એ તો કહી દેવાનું કે બસ નથી મળી તે બાપા તા ભૂખ લાગી હતી એવું કહી દેવાનું તાને એવું જ બોનું કાઢવાનું તને 100 રૂપિયા ભેજવાનું પતાવી દેવાના મો કરવાનું હોય વળી 100 રૂપિયા તો કોઈ પૈસા કે વાત આશી મારા બાપા